चलो विद्यार्थी मित्रों नमस्ते। आपने छेल्ला लेक्चर के अंदर तमाम प्रकार ना टेंसो जोया जेमा मोटा भागे त्रण घटनाओं ने आपको अभ्यास करो। पहली घटना थी सादी क्रिया हो सिंपल एक्शन, बीजी घटना थी कंटिन्यू एक्शन जेने चालू क्रिया कही छे, और तीजी घटना परफेक्ट एक्शन जेने पूर्ण क्रिया कही छे। हवे आपणे बोर्ड नी परीक्षा में जे क्वेश्चन पूछाय छे आना आधारे एनी आज आपणे चर्चा करवानी छे। तो क्वेश्चन नंबर 49 अने 50 जे धोरण 10 मां यूएस डायरेक्टेड ना अंडर मां એટલે કેના શિક્ષક હેઠળ સેક્શન ડી માં પૂછાય છે, એવી જ રીતે क्वेश्चन નંબર 50 એકમ ધોરણ 12 આર્ટ્સ માં કોમર્સ માં બંને સેક્શન છે, બંને જે વિભાગ છે એમાં પૂછાય છે, અને એ કાળના આધારે જ બંને માં પૂછાય છે। ચેન્જ ધ ટેક્સ્ટ ના અથવા તો યુએસ ડાયરેક્ટ જેને આપણે કહીએ છીએ એના આધારે આજે આપણે ચર્ચા કરવાની છે। એટલે કે આપણે જે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે એમાં બે પ્રકારના પ્રશ્નો આવે છે। પહેલો પ્રશ્ન છે એ એક્ટિવ અને પેસિવ, જેને કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવું અથવા પેસિવ ઇન્ટુ એક્ટિવ, કર્મણીમાંથી કર્તરીમાં ફેરવવું। બીજો જે ક્વેશ્ચન છે એ ચેન્જ ધ ટેક્સ્ટ નામનો છે, ડ્યુઅલ ડાયરેક્ટેડના અંતર્ગત છે, જેમાં આપણે ત્રણ પ્રકારના વિકલ્પિક પ્રશ્નો, વિકલ્પ તરીકે એટલે મતલબ કે એક કાં તો કાળ ચેન્જ કરવામાં આવે છે, કાં તો તમારે એક વચનમાંથી બહુવચન કરવાનું હોય છે, અને અથવા તો તમારે જેન્ડર ચેન્જ, જાતિ પરિવર્તન, આમ ત્રણ પ્રકારના કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે। બીજું આ બંને જે છે ધોરણ 10 અને 12 એ બંનેમાં બે બે પ્રશ્નો જે છે એના અનુક્રમે ભવ્ય માર્ક્સ એટલે કે કુલ 4 ગુણ પૂછાય છે। હવે આપણે આજે એક ક્વેશ્ચન નંબર 49 અને 12 માં એક આવે એ બે સમાન આવવાના છે, એટલે કે ચેન્જ ધ ટેક્સ્ટ જેમાં કાળ ચેન્જ મેં કીધું એ પ્રમાણે સિંગ્યુલરમાંથી પ્લુરલ, એકવચનમાંથી બહુવચન, જેન્ડર ચેન્જ, જાતિ પરિવર્તન કોઈ પણ એક પૂછે છે, તો આપણે એની આજે ચર્ચા કરીએ કાળના આધારે। તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ જેમાં આપણે ક્વેશ્ચન શું છે, તો જુઓ પહેલું હિના રાઇટ્સ એ લેટર ડેઈલી, આપેલ પહેલો સેન્ટેન્સ છે જેમાં આપણને જોવા મળ્યું કે હિના રાઇટ એ લેટર। હવે તમે જુઓ અહીંયા રાઇટ જેમાં મૂળ રૂપ લખ્યું છે હિના થર્ડ પર્સન છે એટલે આપણે આપવા અહીંયા યસ, એટલે કે ઉપમાન કાળનું વાક્ય છે એ આપણને ખ્યાલ આવે છે। તો હિના રાઇટ્સ એ લેટર ડેઈલી આ પહેલો સેન્ટેન્સ, એમાં એમાં આપણે જોઈએ સી વર્ક્સ હાર્ડ, તેણે સખત કાર્ય કરે છે, તેણે સખત કાર્ય કરે છે વાક્ય નંબર 2। ત્રીજું વાક્ય એમ છે સી લિવ્સ વેરી સિમ્પલ, ખૂબ સાદાઈથી રહે છે, વેરી સિમ્પલ ખૂબ સાદાઈથી રહે છે, એન્ડ સી ઇઝ વેરી એક્ટિવ। તો આ ત્રણ તમને સેન્ટેન્સ આપવામાં આવ્યા, ત્રણ થી ચાર જેમાં આપણે ચેન્જ કરવાનું છે જે આપણે નાની રીતે પૂછાય છે। હિના રાય સેલેક્ટર દેવી હિના દરોજ પત્ર લખે છે, સી વોક્સ હાર્ડ તેણી સખત કામ કરે છે, સી લિવ્સ વેરી સિમ્પલ તેણી સાદાઈથી રહે છે, અને સી ઇઝ વેલ એક્ટિવ। તો અહીંયા આન્સર આપણે જોઈએ કે સ્ટાર્ટ બિગિન ધીસ, બિગિન લાઈક ધીસ, તો કેવી રીતે શરૂ થાય છે હિના રોફ્ટ, એનો મતલબ એમ થયો કે સિમ્પલ સાદી ક્રિયા જે સાદો વર્તમાન કાળ છે એમાંથી આપણે સાદા ભૂતકાળમાં એનું પરિવર્તન કરવાનું છે, જે આપણે એક કી આપી દીધી છે કે ભાઈ બિગેન લાઈક ધીસ, તો હિના રોફ્ટ અહીંયા રાઇટ્સ છે, સાદો વર્તમાન કાળ છે એટલે પરિવર્તન સાદા ભૂતકાળમાં કરવાનું છે, તો રોફ્ટ એ લેટર ડેઈલી એને બદલે આપણે લખશું યસ, એટલે શું પરિવર્તન આવે છે
એ આપણે એમાં જોઈશું. તો બે પરિવર્તન એમાં, પહેલું પરિવર્તન જે છે ઈના પાસ રાઇટ્સ ની બદલી, કારણ કે ટેન્સ ચેન્જ થયો. આપણે લિવિંગ લાઈક ની સાથે કહી દીધું, આપણે આ સેન્ટેન્સ ને આપણે આ રીતે કરશું કે હિના રોટ એ લેટર યસ્ટરડે. બીજું સેન્ટેન્સ સી વર્ક્સ હાર્ડ, તો એનું પાસ્ટ ટેન્સ આપણે કરશું શી વર્ક હા. તો બીજો પોઈન્ટ છે એટલે કે પાસ્ટ ટેન્સ માં થઈ ગયું. તો સી વર્ક્સ ને બદલે વર્ક, કારણ કે પાસ્ટ ટેન્સ છે. ત્રીજું વાક્ય છે સી મીન્સ વેરી સિમ્પલ અથવા સી મીન્સ વેરી સિમ્પલ, ખૂબ જ સહેલાઈથી રહે છે, સરળતાથી રહે છે. તો સી લીવ સી લીવ વેરી સિમ્પલ આ ત્રીજું સેન્ટેન્સ છે. ચોથું સી ઇઝ વેરી એક્ટિવ, તો એનો જવાબ આપણે લખશું સી વોઝ વેરી. તો આપણે અહીંયા જોઈએ છીએ કે જે સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં ફેરવવામાં આવ્યા એ સાદા વર્તમાનકાળમાંથી આપણે ફેરવવામાં આવ્યા છે. તો સાદા વર્તમાનકાળમાં આપણે જોઈએ તો પહેલું આપણે જે પરિવર્તન કર્યું હિના વોક્ડ, એટલે પહેલું પરિવર્તન રાઇટ નું આપણે વોચ કર્યું. બીજું પરિવર્તન ડેલી નું આપણે યસ્ટરડે કર્યું. ત્રીજું પરિવર્તન વર્ક નું આપણે વર્ક કર્યું. ચોથું પરિવર્તન લીવ નું લીવ કર્યું. અને પાંચમું પરિવર્તન ઇઝી નું આપણે વોચ કર્યું. આ ઉપરાંત તમે જુઓ છો કે એક બે ત્રણ અને ચાર અને પાંચ પરિવર્તન, એટલે મારો કહેવા માંગુ છે કે આ આખા કાળમાં પાંચ આપણે પરિવર્તન કર્યા. હવે આના બે માર્ક્સ તમારે હોય છે જેમાં ચાર અથવા પાંચ પરિવર્તન કરવાના હોય છે. અને આ ક્વેશ્ચન નંબર મેં તમને કીધું ધોરણમાં 49 નો પ્રશ્ન 10માં આવે છે, 51 નો પ્રશ્ન 12માં આવે છે. સેમ તમારે ટોપિક છે, સેમ પોઈન્ટ છે. જેન્ડર ચેન્જ આવી શકે, ટેન્સ ચેન્જ આવી શકે, સિંગ્યુલરમાંથી પ્લુરલ એટલે પ્લુરલમાંથી સિંગ્યુલર એ ટોપિક પણ આવી શકે. ટૂંકમાં ત્રણમાંથી એક વિકલ્પ તમારે શોધવાનો. તો આ વાત થઈ આપણે ચેન્જ ટેક્સ્ટ ની અંદર ટેન્સ ચેન્જ ની. મેં તમને કીધું પ્રમાણે કે બીજા વિકલ્પ તરીકે આપણે પણ કહી શકીએ છીએ આઈ ની જગ્યાએ વી વાપરવું, હી ની જગ્યાએ સી વાપરવું, તો એ જેન્ડર ચેન્જ છે. કિંગ ની બદલે કિંગ ક્વીન વાપરવું, તો એ જેન્ડર ચેન્જ છે. તો એનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ જ્યારે વિકલ્પમાં પૂછાતો હોય છે. તો હવે એ પ્રશ્ન આપણે થોડો અહીંયા લઈએ છીએ જેન્ડર ચેન્જ ની અંદર વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર ફરી એક વાત, મોહિની ઇઝ એક્ટિવ ગર્લ, ક્વેશ્ચન છે. સી ઓલવેઝ રન ફાસ્ટ, તેની હંમેશા ઝડપી દોડે છે. સી હેલ્પ્સ અધર પ્લેયર્સ, સી સ્પીક્સ જેન્ટલી. માહિતી આપવા માટે
મેને રજૂઆત ના તો જો હવે આપણે જોઈએ કે મોહિની ઇઝ એક્ટિવ કહો અહીંયા આપણે આવશે રાજેશ ઇઝ એન એક્ટિવ બોય તો પહેલું પરિવર્તન જે થયું એ આ બંને હતું કારણ કે જેન્ડર ચેન્જ સી ઓલવેઝ ઇન ફર્સ્ટ એને બદલે હી હી ઓલવેઝ runs fast. He always run fast. क्या पति दूसरी सेंटेंस है जे? She helps other players. तेरी बीजा नाम तो इन्होंने नाम तक करे जे. She ने बोले he helps other players. आप दूसरी सेंटेंस અને લાસ્ટ સેન્ટેન્સમાં સ્પીચ સ્પીક જેન્ટલી તો હી સ્પીક કારણ કે હી ને બદલે આપણે જે સી ને બદલે આપણે હી વાપરતા તો હી સ્પીક સ્પીક્સ જેન્ટલી તો આ રીતે જે જે પરિવર્તન આવ્યા અહીંયા આપણે હી કહ્યું પછી આપણે અહીંયા સી ને બદલે હી કહ્યું બાકી તમે જો ક્યાંય પરિવર્તન જોવા મળતું નથી એક બે ત્રણ અને ચાર तो बे मार्क्स के अंदर चार थी पांच टॉपिक के बारे में कि जिन्हें आपने परिवर्तन करना पड़े अहीं आपने जैसे कोई टेस्ट चेंज हो अने अहीं जैसे लोग आए हो ये जेंडर चेंज बन्ने क्वेश्चन धोरण 10 मा 59 मो धोरण 12 मा 51 मो बन्ने ना बे गुण आम आपने बहुत इजी टॉपिक पर आज चर्चा करी कि भाई चेंज टेक्स्ट केम करी सकाय ताल मा परिवर्तन करी सकाय जेंडर चेंज जाति परिवर्तन करी शकाय अने त्रीजो सिंगुलर प्लुरल एकवचन माथी बहुवचन मा परिवर्तन करी शकाय आ त्रण माथी एक विकल्प तरीके आपणे धोरण 12 अने 10 नी परीक्षा मा पूछवामां आवे छे हवे आपणे एना थी थोड़े आगळ जईए जेम के आपणे कहीए के भाई एक्टिव माथी पेशी जे क्वेश्चन नंबर लेवा आवे छे तो क्वेश्चन नंबर छे 50 बन्ने नी अंदर सेम छे धोरण 12 मा पण ए रीते छे धोरण 10 मा पण एक्टिव माथी पैसिव करती वक्त शू ध्यान राखो वे नहीं आपको चर्चा करी तो कर्तरी माथी कर्मणी अथवा कर्मणी माथी कर्त जो होवे चेंज इन टू टेक्स्ट के अंदर अथवा डूएल डायरेक्टिव के अंदर हवे अपने क्वेश्चन नंबर जो 50 में छे एनी थोड़ी चर्चा करी दाखला तरीके एग्जांपल हो एग्जांपल आप के छे ના વર્તમાન કાળના રૂપને આપણે ઉપયોગ કરવો પડે
અને પેસિવ બનાવતી વખતે મેં તમને જે નોટ્સ કીધી ત્રણ એ યાદ રાખવાની છે. પહેલી સૌથી પહેલી વસ્તુ કે જ્યારે વાક્યને તમે પેસિવમાં ફેરવો ત્યારે વાક્યનો પ્રકાર જોવો, કયો કાળ સુધી જોવો, પછી ઓબ્જેક્ટને શોધો. ઓબ્જેક્ટને શોધ્યા પછી તમારે કાળમાં જે કાંઈ એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય આ રીતે બનાવી શકાય. હવે સામાન્ય રીતે તમને હું બંધારણ કહી દઉં સામાન્ય કે કયા બંધારણનો ઉપયોગ આપણે આમાં કર્યો છે. પેસિવ બંધારણ એક્ટિવમાં તમે મને લખાવેલું, પણ પેસિવની અંદર મને હું બંધારણ લખાવું છું એ તમે જોઈ શકો. તો જો બરોબર ધ્યાન દીધું તો એક્ટિવ માંથી પેસિવ માં આપણે જોયું. હવે કર્મની પેસિવ એનું બંધારણ આપણે જોઈએ. પેસિવ સાદો વર્તમાન અને એનું સ્ટ્રક્ચર જોઈએ તો પહેલું કર્મ લઈશું. જેમાં આપણે જોયું કર્મમાં તો ઓલ ધ રૂમ્સ, પછી પ્લસ ઇઝ આર એ ત્રણમાંથી એક ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આપણે આરનો ઉપયોગ કર્યો કારણ કે કર્મના આધારે આપણે આર લે પ્લસ બીથી બીથી એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે હંમેશા પેસિવમાં વાપરતા હોઈએ છીએ જે બીથી તરીકે ઓળખાય છે. ત્યાર પછી બાય કરતા અને અન્ય શબ્દો. આ સ્ટ્રક્ચર સાદા વર્તમાન કા પેસિવ વિધાન વાક્ય આપણે જે અસર્ટિવ સેન્ટેન્સ શીખ્યા હતા કાળમાં એ અસર્ટિવ સેન્ટેન્સ આ આપણે શીખેલા છે. આ આપણે શીખી ચૂક્યા હતા એટલે મેં ખાલી તમને એની એક આઈડેન્ટિફાઈ કરી હતા. એક્ટિવ રચના છે એમાંથી પેસિવ બનેલું છે અને એ વિધાન વાક્યનું છે એનું સ્ટ્રક્ચર જે છે એ આ રીતનું છે. એક્ટિવમાં તો આપણે કાળમાં લખાવેલું છે કારણ કે એમાં પણ આપણે એક્ટિવ રચના જ્યારે મતલબ એ જ્યારે આપણે ટેન્સ શીખતા હતા ત્યારે જે એની સ્ટ્રક્ચર રચના હતી એ એક્ટિવ તરીકે પણ ઓળખી શકાય. આપણે જેમ કે એમાં પહેલાં કરતા હોય પ્લસ ક્રિયાપદ આવતું હોય, જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈ એસ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, એ આપણું બંધારણ એક્ટિવનું સાદા બંધારણ છે જે આપણે નોંધ કરાવી ચૂક્યા છીએ. તો આ રીતે અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવ શીખ્યા. એની પહેલા આપણે બે ટોપિક ખાસ કરીને ચેન્જ ધ ટેક્સ્ટમાં કાળનું ચેન્જ શીખ્યા. હવે આપણે એક એવો ટોપિક લઈએ કે જે આના કરતા જેને આપણે કહીએ કે થોડો પ્રશ્નાર્થ વાક્યો છે, વિધાન નકાર વાક્યો છે, ડબલ્યુએચ ક્વેશ્ચન છે, કોઈ પણ પેસિવમાં પૂછી શકે છે. એક્ટિવમાંથી પેસિવમાં આપણે એને પરિવર્તન કરી શકીએ છીએ. તો હવે એની વાત કરીએ.